રાજા ના પિથલપુર ગામના મધ્યમ પરિવારના ત્રણ પુત્રો દેશની સેવા કરશે. એક પુત્ર આજે આર્મી ટ્રેનિંગ પૂર્ણ કરી વતન આવેલ છે, જ્યારે એક પુત્ર હાલ આર્મી ટ્રેનિંગમાં છે અને એક પુત્ર આર્મી ટ્રેનિંગની તૈયારી કરી રહ્યો છે. પિથલપુર ગામના અને આસપાસ પંથકના અનેક યુવાનો દેશ માટે સેવા આપી રહ્યા છે, ગામ અને પરિવારનું નામ રોશન કરી રહ્યા છે. જેમાં આજે પિથલપુર ગામના આર્મી મેન જવાન સુરેશભાઈ ઢાપા, મધ્યપ્રદેશમાં આર્મી ટ્રેનિંગ પૂર્ણ કરી વતન આવતા પરિવાર અને ગામ લોકોએ ભવ્ય સ્વાગત કરી સામૈયા કરાયા. સૌ પ્રથમ લાડકી આરતી બહેન દ્વારા કુમકુમ તિલક કરી ઓવારણા લઈ શુભેચ્છાઓ પાઠવી હતી. સુરેશભાઈએ સૌ પ્રથમ માતા પિતાના આશીર્વાદ લીધા હતા. ત્યારબાદ શિવ મંદિર સહિત ધાર્મિક સ્થાને દર્શન કરી કોરોના વાયરસના કારણે મૃત્યુ પામેલ અને શહીદ યુવાનોને શ્રદ્ધાંજલિ પાઠવી સામૈયામાં સામેલ થયા હતા. ઢોલ નગારા, ડીજેના તાલે અને રંગ બેરંગી ફટાકની આતશબાજી સાથે ગામજનો દ્વારા શેરીયુમાં સામૈયું ફર્યું હતું. સમગ્ર ગામજનો શેરીયુના લોકોએ કંકુ ચોખા અને ફૂલથી વધાવવા ઉમટી પડ્યા હતા. ધર્મશીભાઈ લખમણભાઈ ઢાપાના પુત્ર મધ્યપ્રદેશથી આર્મી ટ્રેનિંગ પૂરી કરીને વતન આવતા પરિવારે ખુશી વ્યક્ત કરી હતી. મધ્યમ વર્ગના માતા પિતાએ જણાવ્યું હતું કે ત્રણેય પુત્ર આર્મીમાં જોડાઈ દેશ સેવા કરી ગામ અને જિલ્લાનું નામ રોશન કરે તેવી આશા વ્યક્ત કરી. આર્મી મેન સુરેશભાઈ ઢાપાએ જણાવ્યું હતું કે વતનથી દૂર પરિવાર ગામ યાદ આવે છે, બચપણ યાદ આવે છે, પરંતુ મારા ગામ અને પંથકના દરેક યુવાનો પૂરી મહેનત કરો, હિંમત ન હારો, પૂરી મહેનત કરી આર્મીમાં જોડાઈ દેશની સેવા કરે, તેમ જણાવ્યું હતું. રિપોર્ટ મથુર ચૌહાણ સાથે કમલેશ ઢાપા, પિથલપુર. સાગર જિલ્લામાં ટ્રેનિંગ શરૂ થઈ.